ભટુરિયાની વાર્તા. એક હતી બકરી, તે એક જંગલમાં ઝૂંપડી બાંધીને રહે. તેને 7 ભટુરિયા હતા. બકરી રોજ જંગલમાં ચરવા જાય ત્યારે બચ્ચાને કહેતી જાય, જોજો બીજું કોઈ આવે તો બાણો ઉગાડશો નહીં, હું આવીને હળવે હળવે આમ બોલીશ, બાણા ઉગાડજોયલા ભટુરિયા, તમારી માં આવી રે એલા ભટુરિયા, તમને ધવરાવશે રે એલા ભટુરિયા, તમને ખવડાવશે રે એલા ભટુરિયા, તમને પીવરાવશે રે એલા ભટુરિયા, આમ હું બોલું ત્યારે જ બાણો ઉગાડજો. ઝૂંપડાની પાસે એક પીપળો હતો, તેની બકરી ભલામણ કરતી જાય, ભાઈ પીપળા મારા બચ્ચાને સાચવજે ને કોઈ બીજું આવે તો ચેતવજે. બકરી રોજ આટલું કહીને ચરવા જાય ને ચરીને પાછી આવે ત્યારે બોલે, બાણા ઉગાડજો રે એલા ભટુરિયા, તમારી માં આવી રે એલા ભટુરિયા, તમને ધવરાવશે રે એલા ભટુરિયા, તમને ખવરાવશે રે એલા ભટુરિયા, તમને પીવરાવશે રે એલા ભટુરિયા. એક દિવસ બકરી રોજ પેઠે બચ્ચાને બધું સમજાવીને પીપળાને ભલામણ કરીને પાછી જંગલમાં ચરવા ગઈ. એક દિવસ ત્યાં એક રાક્ષસ આવેલો. રાક્ષસ ઝૂંપડીની પાછળ સંતાઈને બધું જ સાંભળી ગયો. બકરી તો બચ્ચાને સમજાવીને જંગલમાં ચરવા ગઈ. થોડીક વાર થઈ ત્યાં તો રાક્ષસ આવ્યો. બકરી જેવો સાદ કાઢીને તે બોલ્યો, બાણા ઉગાડજો રે એલા ભટુરિયા, તમારી માં આવી રે એલા ભટુરિયા, તમને ધવરાવશે રે એલા ભટુરિયા, તમને ખવરાવશે રે એલા ભટુરિયા, તમને પીવડાવશે રે એલા ભટુરિયા. બચ્ચા તો માં આવી હશે એમ જાણીને બાણો ઉગાડવા દોડ્યા. ત્યાં પીપળો બોલ્યો, બાણો ઉગાડશો મારે એલા ભટુરિયા, એ તો લુચ્ચો રાક્ષસ છે એલા ભટુરિયા, તે તમને ખાઈ જશે રે એલા ભટુરિયા, બારણા ઉગાડશો મારે એલા ભટુરિયા, એ તો લુચ્ચો રાક્ષસ છે એલા ભટુરિયા, તે તમને ખાઈ જશે રે એલા ભટુરિયા, બારણા ઉગાડશો મારે એલા ભટુરિયા. રાક્ષસ તો પીપળા ઉપર ખીજાયો. તેણે પીપળાને જડમૂળમાંથી ઉખેડી નાખ્યો. રાક્ષસ તો બહુ બળવાન હતો. એક પાટું મારી તેણે બાણા ભાંગી નાખ્યા. અંદર જઈને બિચારા બચ્ચાને ખાઈ ગયો ને પછી બાણા બંધ કરીને નિરાતે સૂતો. ત્યાં તો બકરી આવી બાણા ઉઘાડવા માટે. તે બોલી, બાણા ઉઘાડજો એલા ભટુરિયા, તમારી માં આવી એલા ભટુરિયા, તમને ધવરાવશે રે એલા ભટુરિયા, તમને ખવડાવશે રે એલા ભટુરિયા, તમને પીવડાવશે રે એલા ભટુરિયા. પણ ઝૂંપડીમાં તો રાક્ષસ હતો. બકરી કહે, બચ્ચા કેમ બોલતા નથી ને બાણો ઉગાડતા નથી? ત્યાં તો બકરીની નજર પીપળા સામે ગઈ. પીપળાને તો કોઈએ ઉખેડી નાખેલો. બકરી કહે, હાય હાય, જરૂર કોઈ આવ્યું ને મારા બચ્ચાને ખાઈ ગયું. બકરી તો બાણાને ધક્કો માર્યો. ત્યાં તો ઝૂંપડામાંથી મોટો હો હો કરતો અવાજ આવ્યો. બકરી તો કહે, નક્કી આ તો મોટો રાક્ષસ છે. હે ભગવાન, બચ્ચાને જેણે ફાડી ખાધા હોય તે ફાટી પડશે. ત્યાં તો રાક્ષસનું પેટ ફાટ્યું ને તેમાંથી નાના નાના બચ્ચા બહાર નીકળી પડ્યા. તે દોડીને પોતાની માને બચ બચ કરતા આચળે વળગી પડ્યા.